નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે આપણે પંદર એપ્રિલ બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને પણ ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોઝ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળી રહે સાથે જ મિત્રો વિડીયોઝ ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો જેથી કરીને આ વિડીયોઝનો લાભ તમને પણ મળી રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ પંદર એપ્રિલ બે હજાર વીસના ડેઇલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક હાલમાં જ કયા દેશે ભારતને હાર્પોન અને ટોર્પિડો મિસાઇલના વેચાણને મંજૂરી આપી તો તે દેશ છે અમેરિકા કે જેણે મંજૂરી આપી છે અમેરિકા પાટનગર વોશિંગ્ટન ડીસી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચલણ છે અમેરિકી ડોલર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચલણ છે રૂપિયો પ્રશ્ન બે હાલમાં જ કઈ આઈઆઈટીએ કોવિડ નાઇન્ટીન સંક્રમિત દર્દીઓની તપાસ માટે આયુસિંક નામનો એક નવો ડિજિટલ સ્ટેથોસ્કોપ વિકસિત કરી તો તે છે આઈઆઈટી બોમ્બે મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ ને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન ત્રણ કોવિડ નાઇન્ટીનના ઉપચાર માટે પ્લાઝમા થેરપીનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય ક્યુ બન્યું તો પ્રથમ રાજ્ય બન્યું છે કેરળ કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાય વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ ને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર હાલમાં જ ક્યા રાજ્યમાં મહાબિશુબા પના સંક્રાંતિનો નવા વર્ષનો તહેવાર ઉજવવામાં આવ્યો તો આ તહેવાર ઉજવવામાં આવ્યો છે ઓડિશામાં ઓડિશા રાજધાની ભુવનેશ્વર મુખ્યમંત્રી નવીન પટનાયક રાજ્યપાલ ગણેશીલાલ વિધાનસભાની બેઠકો એકસો સુડતાલીસ લોકસભાની બેઠકો એકવીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો છત્રીસ પ્રશ્ન પાંચ હાલમાં જ એશિયાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપની મેજબાની કયો દેશ કરશે તો તે દેશ છે ભારત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન છ હાલમાં કયા રાજ્યની સરકારે રોજગાર સર્જન યોજના શરૂ કરવાની જાહેરાત કરી તો તે છે બિહાર રાજ્ય સરકાર બિહાર રાજધાની પટના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ ફાગુ ચૌહાણ વિધાનસભાની બેઠકો બસો તેતાલીસ લોકસભાની બેઠકો ચાલીસ રાજ્યસભાની બેઠકો સોળ અને સ્થાપના વર્ષ છે એક એપ્રિલ ઓગણીસો બાર પ્રશ્ન સાત હાલમાં જ સિયાચીન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવ્યો તો આ દિવસ ઉજવવામાં આવ્યો છે તેર એપ્રિલના રોજ આ તારીખે ઓપરેશન મેઘદૂત હેઠળ ભારતીય સાહસને ભારતીય સેનાના સાહસને યાદ કરવામાં આવે છે ઓપરેશન મેઘદૂત તેર એપ્રિલ ઓગણીસો ચોર્યાસીના ના દિવસે લોન્ચ કરવામાં આવ્યું હતું પ્રશ્ન આઠ યુનિયન બેંક ઓફ ઇન્ડિયાના કાર્યકારી નિર્દેશક કોને નિયુક્ત કરવામાં આવ્યું નિયુક્ત કરવામાં આવ્યા છે વિરૂપાક્ષ મિશ્રા બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના ઓગણીસો સ્વાસ્થ્ય દેખરેખ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી તો તે સ્થાપિત કરવામાં આવી છે ઋષિકેશમાં ઉત્તરાખંડ રાજધાની દહેરાદૂન મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર નાથ રાવત રાજ્યપાલ બેબી રાની મૌર્ય વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો રાજ્યસભાની બેઠકો અને સ્થાપના વર્ષ છે નવેમ્બર પ્રશ્ન દસ હાલમાં જ ભારત સરકારે કયા નામથી વીસ લાખ રિટેલ સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરી તો નામ છે સુરક્ષા સ્ટોર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન અગિયાર હાલમાં જ કોણે સાઉથ એશિયા ઇકોનોમિક ફોકસ રિપોર્ટ જાહેર કર્યો તો આ રિપોર્ટ જાહેર કર્યો છે વર્લ્ડ બેંક વર્લ્ડ બેંકની સ્થાપના ઓગણીસો ચુમ્માલીસ માં મુખ્ય મથક વોશિંગ્ટન ડીસીમાં અધ્યક્ષ છે ડેવિડ માલપાસ એમડી અને સીએફઓ છે અંશુલા કાંત પ્રશ્ન બાર હાલમાં જ ક્યાં દેશના પ્રસિદ્ધ એફ વન રેસિંગ ડ્રાઈવર સર સ્ટર્લિંગ મોસનું અવસાન થયું તો તેઓ હતા બ્રિટનના બ્રિટન પાટનગર લંડન પ્રધાનમંત્રી બોરિસ જોન્સન અને ચરણ છે પાઉન્ડ સ્ટર્લિંગ પ્રશ્ન તેર હાલમાં જ ક્યાં રાજ્યના બાગબાન વિભાગે હેલ્પલાઇન લોન્ચ હેલ્પલાઇન નંબર લોન્ચ કર્યો તો તે છે જમ્મુ કાશ્મીર જમ્મુ કાશ્મીર પાટનગર જમ્મુ અને શ્રીનગર ગવર્નર છે ગિરીશચંદ્ર મુર્મુ પ્રશ્ન ચૌદ હાલમાં જી ટ્વેન્ટી ઉર્જા મંત્રીઓની બેઠકમાં કયા દેશને ઉર્જાના વપરાશમાં પ્રમુખ કેન્દ્ર જાહેર કરવામાં આવ્યું તો તે દેશ છે ભારત ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો પ્રશ્ન પંદર હાલમાં જ મહાબલેશ્વર એમએસને કઈ બેંકના નવા એમડી અને સી નિયુક્ત કરવામાં આવી તો તે નિયુક્ત કરવામાં આવે છે તેમને કર્ણાટક બેંકમાં થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોડતી કરશો આગળના વિડીયોઝ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડોઝ દેખાય છે તે વિન્ડોઝને તમે ટચ કરીને પણ આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સર પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ